चरण कृतं वा कायजं कर्मजं वा सवनेजं वा मानसं वा विहितं विहितं वा सर्वमेदस्म स्म जे जे शंभो जय जय करुणाधे श्री सोमनाथ महादेव की जय कृष्ण कन्हैया हनुमान जी महाराज की जय संत श्री बजरंगदास बापानी जय नारायण दास बापानी जय प्रेम से बोलो नमः नमः पार्वती पते हर हर महादेव महादेव ने असीम असीम कृपा थी आपने सातमा दिवस की कथा नो मंगल प्रारंभ करी रहा छे। बापा सीताराम महिला मंडल आयोजित श्री शिव महापुराण कथा नी अंदर आप दरेक श्रोताओं नु स्वागत करवामां आवे छे। કથાની અંદર આપણે મંગલાચરણ કરીએ છીએ તો મંગલાચરણ શા માટે કરીએ છીએ?
કથાનો પ્રારંભ કરવા માટે અને આપણા જીવનને મંગલ બનાવવા માટે. આપણું જીવન કઈ રીતે મંગલ બને? બીજું, કથાની અંદર આપણે રોજ નામ સંકીર્તન કરતા હોઈએ છીએ. નામ સંકીર્તન શા માટે કરીએ છીએ? તો કે આ પાત્રની શુદ્ધિ માટે. આપણે પામર મનુષ્ય અનેક વિટમણાઓમાંથી પસાર થતા થતા ભગવાન મહાદેવની અસીમ અસીમ કૃપાથી ઘરથી આપણે કથા મંડપ સુધી પહોંચ્યા હોઈએ છીએ ત્યારે આપણી આધિ વ્યાધિ અને ઉપાધિ આ બધું જ આપણાથી દૂર રહે અને આપણું મન છે, આપણું જે મન છે એ કથાની અંદર જોડાય, આ જીવ છે એ શિવની સાથે જોડાય, એ જ પ્રયત્નથી આપણે બધાએ નામ સંકીર્તન કરીએ છીએ. તો આવો માટે શિવ નામનો આશ્રય લઈ અને કથાનો પ્રારંભ કરીએ. શિવ શિવ બોલો હર હર મહાદેવ, બોલો શિવ શિવ બોલો હર હર મહાદેવ, શિવ શિવ બોલો હર હર મહાદેવ. Shivaya Namah Shivaya Namah Shivaya Namah Shivaya Namah Shivaya.
વિશ્વનાથ મારે દેવાદિદેવ ભગવાન મહાદેવની અસીમ અસીમ કૃપાથી સાતમા દિવસની કથાનો આપણે મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ સત્રની અંદર પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ કથાની અંદર આપણે કહીએ છીએ કે ભગવાન મહાદેવની કથા કયા સ્થાન ઉપર ગવાયેલી છે કોણ એમના શ્રોતા છે કોણ એમના વક્તા છે એ બતાવવામાં આવ્યું છે તો સૌપ્રથમ ભગવાન વેદવ્યાસના પરમ શિષ્ય સુતજી મહારાજ કથા કહે છે અને સંકાદિક 88,000 ઋષિ મુનિઓ શનક વગેરે બધા જ 88,000 ઋષિ મુનિઓ કથાનું પાન કરી રહ્યા છે બીજી તરફ બ્રહ્મલોકની અંદર ખુદ બ્રહ્માજી કથા કહે છે અને એમના દીકરા નારદ કથાનું મંગલ શ્રવણ કરી રહ્યા છે આવી રીતે ભગવાન મહાદેવની કથા સૌપ્રથમ બે સ્થાન ઉપર ગવાયેલી છે તાઓ પ્રયાગરાજને યાદ કરી અને કથાનો પ્રારંભ કરીએ ધર્મ શ્રેત્રી કરોડો કરોડો જો કદાચ આપણાથી ગુના થયા હોય ને તો શ્રવણ માત્ર થી જ ભગવાન મહાદેવની કથાને જો આપણે શ્રવણ કરીએ તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય શિવ નામ જ એવું છે દાવા અગ્નિ સમાન દાવા અગ્નિઓમાં કોઈ પણ વસ્તુ નાખો તો તરત બળીને ભસ્મ થઈ જાય એમ શિવનું નામ એવું છે કે નામ લેતાની સાથે જ આપણા કર્મો આપણા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય આવી ભગવાન મહાદેવની દિવ્ય કથા અને ગઈકાલની કથાની અંદર આપણે જોયું ભગવાન મહાદેવજી સતીને કહે છે કારણ કે દક્ષનગરની અંદર યજ્ઞ થયો છે દક્ષનગરની અંદર યજ્ઞ થયો છે ભગવાન મહાદેવના વિરોધી દક્ષને પેલું થયું થોડું મનની અંદર ઘમંડ આવ્યું છે અને ભગવાન મહાદેવથી વિરોધ કરે છે
અને કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ કરે છે. અનેક ઋષિ મુનિઓને બોલાવવામાં આવે છે, દેવતાઓને બધા આવે છે, બ્રહ્મા વિષ્ણુ વગેરે અસંખ્ય મહાત્માઓ આવ્યા છે, દધીચી મુનિ આવ્યા છે, ગર્ગાચાર્યજી આવ્યા છે, પ્રભુ આવ્યા છે, બધા જ ઋષિ મુનિઓ સાથે મળી અને યજ્ઞનું પ્રયોજન કર્યું છે. દધીચી મુનિ જ્યાં આવીને જોવે છે, બધાએ સુંદર રીતે પહેલા જોવે, આસન આપ્યું, માર્ગદર્શન કરવા લાગ્યા છે. યજ્ઞની અંદર બધા જ નો ભાગ દેખાય છે, પણ મારો મહાદેવજી નથી. મહાદેવજીનું જ્યાં સ્થાન જોયું ને સ્થાપન જોયું ને ત્યારે દધીચી મુનિને બહુ દુઃખ લાગે છે અને દક્ષને કહેવા લાગ્યા છે, કહે દક્ષ, મહાદેવ વગરનું તમારું કાર્ય પૂર્ણ થાય જ નહીં, તમે શા માટે આવો અપરાધ કરો છો? ભગવાન મહાદેવ વગરનું તમારું કાર્ય પૂર્ણ ન થાય, આવી રીતે અનેક શબ્દ કહે છે. ત્યારે એ જ સમયે દક્ષ રાજા કહેવા લાગ્યા છે કે મારે કુળહીન માણસનું શું કામ છે? અનેક પ્રકારની નિંદા કરે છે, પણ ફરી વખત દધીજી કહે છે કે તમારો જે તમે યજ્ઞ કરો છો, મારા મહાદેવ વગરનું આ કાર્ય પૂર્ણ ન થાય. દક્ષ કહે છે કે મારી સાથે બ્રહ્મા અને વિષ્ણુ જેવા દેવ હોય, મારો યજ્ઞ વિષ્ણુ પૂરું કરાવી દેશે. દધીચી મુનિ અનેક જાતનો વાર્તાલાપ કરે, કેવા લાગ્યા છે, કહે દક્ષ, તમે મૂર્ખ જેવી વાતો કરો છો, તમને ખબર નથી કે ભગવાન સર્વ દેવોમાં જો ભગવાન હોય તો મહાદેવ છે, આ કોઈ સામાન્ય દેવ નથી, તમે એને નથી ઓળખતા. આ તો જેને ઓળખાણ થઈ હોય ને એને ખબર પડે, પરમાત્માના જો પ્રિય ભક્ત હોય તોય ભગવાન મહાદેવ વિશે કહી શકે, પણ અહીંયા તો ઘમંડ થયું છે. દક્ષના મનની અંદર પેલું બીજ ઉગ્યું છે. સમયે આવતા જ દધીચી મુનિ કહે છે, પોતાનો સમાજ લઈને જતા રહે છે. દધીચી મુનિ કહે છે કે જ્યાં જે સમય જે સ્થાન ઉપર મારો મહાદેવ ન હોય, ત્યાં મારે રહીને શું કામ છે? મારો ઈષ્ટ છે, મારા ઈષ્ટનું જ્યાં નામ ન હોય તો અહીંયા મારે કશું જ કામ નથી. દધીચી મુનિ નીકળી જાય છે. ધીમે ધીમે આપણે સંક્ષેપમાં ગઈકાલે આપણે દર્શન કર્યું છે, પણ તમને થોડી યાદ અપાવું છું. સમય વીતવા લાગ્યો છે. આકાશમાંથી દેવતાઓ પોતપોતાના વિમાન લઈને નીકળે છે. આ બાજુ સતીને એવું થયું પેલું, બધા દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે, ત્યારે એ જ સમયે સતી પોતાની સખી વિજયાને કહે છે કે તું જા અને ચંદ્રને પૂછીને આવ, ચંદ્રને રોહિણી કઈ બાજુ જાય છે એ બધો વૃતાંત કહે છે. એ જ સમયે એમની સખી છે એ જવા લાગ્યા છે. જય એને પૂછે કે આપ કઈ બાજુ જાઓ છો? ચંદ્ર અને રોહિણી કહે છે કે રાજા દક્ષને ત્યાં યજ્ઞ છે ને યજ્ઞની અંદર અમે જઈએ છીએ. બધો વૃતાંત કહે છે. એ જ વાત બધી સતીને આવીને કરે છે કે તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, તમે એટલા માટે બધા જાય છે. સતી છે એ મહાદેવને વિનંતી કરે કે મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, આપણે ચાલો જઈએ, દક્ષરાજાના આંગણે યજ્ઞ છે. મહાદેવ ના કહે, સતી આમંત્રણ વગર ન જવાય, એવો મૂર્ખ માણસ જેવું કામ ન કરાય. સતી વળી કહે છે કે ત્રણ જગ્યાએ જવામાં વાંધો નહીં, જઈ શકાય. આપણા પિતાને ત્યાં કોઈ કાર્ય હોય, કદાચ પિતાજી આમંત્રણ મોકલે જ તે, પણ કદાચ ન મળ્યું હોય તો આપણે એની રાહ ન જોવે, આપણને સમાચાર મળ્યા હોય. ત્યાંથી આગળની વાત કહે છે કે આપણા ગુરુના ઘરે, આપણા ગુરુના ઘરે કોઈ કાર્ય હોય ને કદાચ આપણને આમંત્રણ ન મળ્યું હોય તો જઈ શકીએ છીએ. અને ત્રીજી વાત એ કહે છે કે કોઈ આવું ધાર્મિક કાર્ય થતું હોય, કોઈ આવું સત્કાર્ય જો થતું હોય તો ત્યાં આમંત્રણની રાહ ન જવાય. ગંગાનો પ્રવાહ જો વહેતો હોય તો એમાં ડૂબકી લગાવી લેવાય. ગંગાજીનો પ્રવાહ જો વહેતો હોય તો એમાં ડૂબકી લગાવી લેવાય, વાટ ન જોવાય. કે મને જો કોઈ કંકોત્રી કે આમંત્રણ દઈ જાય તો હું જાઉં, નકર હું ન જાઉં. પણ આ બાજુ ભગવાન મહાદેવ છે,
અનેક રીતે સતીને સમજાવે છે અને પોતે પોતાના વિરોધની વાત કરે છે. સતી, મેં તમને ક્યારેય નથી કીધું મારે આવી રીતે તમારા પિતાજીની સાથે વિરોધ થયેલો છે, તમારા પિતાજી મારી સાથે આવું વેરભાવ રાખે છે. મારા સસરા, આજે સસરા અને જમાઈ બંને વચ્ચેની વાત કરે છે, બધો જ વૃતાંત કહે. ત્યાંથી આગળ આલતા આલતા સતાયમાં સતી સમજતા નથી, ત્યારે એ જ સમયે જાવા માટે આજ્ઞા આપે છે. 1000 ગણોને સાથે મોકલે છે મહાદેવજી કે જાઓ, તમે સુંદર મજાના વસ્ત્રો આભૂષણ પહેરીને તમે જાઓ, ઠાઠ માઠથી જાઓ. નંદી ઉપર બિરાજમાન થયા છે. સતી નીકળે છે, દક્ષનગરની અંદર પૂર્ણતાથી બધું જોવે છે. મહાદેવનો ભાગ જોવે નહીં ત્યારે પોતાના પોતાની સાથે અનેક વાર્તાલાપ કરે અને પોતાના પિતા પણ એમનું ખૂબ અપમાન કરે છે. તું શા માટે અહીંયા આવી છો? તને કોણે આમંત્રણ મોકલ્યું છે? વગર આમંત્રણે આવી છો તો રોકા, બાકી ચૂપ બેસ. અનેક શબ્દ બોલે, સતીથી આ બધું સહન થયું નહીં અને સતી અંતે દક્ષના યજ્ઞની અંદર હોમાય છે. યજ્ઞની અંદર હોમાતાની સાથે જ અનેક ભગવાન મહાદેવના ગણો છે યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા છે. અનેક અસ્ત્રો શસ્ત્રોની વાત આવે છે. અમુક ગણો તો ભગવાન મહાદેવના ઈ સતીની સાથે જ હોમાણા છે અને આ બાજુ 2-5 ગણો જઈને ભગવાન મહાદેવને કૈલાસમાં સમાચાર આપે કે ભગવાન મહાદેવજી કનખલ ક્ષેત્રમાં આવી ત્યારે ઘટના ઘટી છે, સતીએ પોતાનું દેહ અગ્નિમાં ત્યાગ કર્યો છે અને એ સાથે જ આપ કૃપા કરીને પધારો જલ્દી. ભગવાન મહાદેવજી જતા નથી. ઘણા ઘણા માણા એમ કે દક્ષના આંગણે જ્યારે યજ્ઞ હતો અને પછી આવા સમાચાર સાંભળ્યા એટલે મહાદેવ જઈને સીધો દક્ષનો યજ્ઞનો વિધ્વંસ કર્યો, એ વાત ગલત છે.